नमस्कार विद्यार्थी मित्रों, शास्त्री स्वामी धर्मप्रसाद दाजी कॉलेज ऊना आपनु हार्दिक स्वागत करे छे। विद्यार्थी मित्रों, आज आपणे SYBA सेमेस्टर 4 पेपर नंबर 9 भारतनी सामाजिक समस्याओ 2 जेमां यूनिट नंबर 2 विघटन संबंधित समस्याओ, जेमां हाल सुधीमां आपणे विघटन संबंधित समस्यानो अर्थ, भ्रष्टाचारनी समस्या, भ्रष्टाचारनो अर्थ, भ्रष्टाचारनुं स्वरूप, भ्रष्टाचारના કારણો તેમજ ભ્રષ્ટાચારની વિપરીત અસરો વિશે વિગતે અભ્યાસ કરી ચૂક્યા છીએ। હવે આજે આપણે તેમાંનો મુખ્ય પોઈન્ટ નંબર 2 નશીલા દ્રવ્યોના વ્યસનની સમસ્યા જેનો વિગતે આપણે અભ્યાસ કરવાનો છે। હવે તેમાં આપણે આગળ જોઈએ, પશ્ચિમી ઢબના આધુનિકીકરણની પ્રક્રિયામાં આનંદ તથા મનોરંજનના ઘણા પરંપરાગત સ્વરૂપો ભૂસાવા લાગ્યા અને તેના સામે મનોરંજન અને આનંદ મેળવવા માટેની નવી પ્રયુક્તિઓ ઉદ્ભવી। ઉદ્યોગીકરણ, શહેરીકરણ, સ્થળાંતર વગેરે પરિબળોથી થયેલા અને થઈ રહેલા સામાજિક પરિવર્તનની પ્રક્રિયામાં વિકસેલી સામાજિક વિઘટનની સંચિત અસરરૂપે વ્યક્તિમાં એકલતા, અસલામતી, વિમુખતા, ધ્યેય અને તે માટેના આવશ્યક પુરુષાર્થ પ્રત્યેની જવાબદારી પોતે ક્યાંય ખોવાઈ ગયેલ છે તેવી લાગણીના અનુભવના દબાણ હેઠળ ઉદ્ભવતી તંગદિલીમાંથી મુક્તિ મેળવવા, ઇન્દ્રિયગમ્ય આનંદ અને સુખ મેળવવાની અદમ્ય ઝંખના એ ઘણા યુવક યુવતીઓ અને કિશોરોને વિભિન્ન પ્રકારના નશીલા દ્રવ્યો તરફ વાળ્યા। અસંખ્ય અભ્યાસો દર્શાવે છે કે વધુને વધુ સંખ્યાના વિદ્યાર્થીઓ, યુવકો અને કિશોરો પોતાની લાગણીઓ અને મિજાજ ઉપર તથા પોતાના સ્વ અને વાતાવરણ પ્રત્યેની અભિમુખતા ઉપર અસર ઉપજાવવા નશીલા દ્રવ્યો તેમજ ઉત્તેજકો, કાર્યવસદાકો, ભ્રાંતિ ઉત્પાદકો તરફ વળી રહ્યા છે અને બિનકુશળ મજૂરો પણ આવા દ્રવ્યોની અવેજીરૂપ સસ્તા કાર્બનિક દ્રવ્યોના દુરુપયોગ તરફ વળી રહ્યા છે। તેમાં પહેલું જોઈએ, નશીલા દ્રવ્યોના વ્યસનનો અર્થ। નશો કે કેફ ઉત્પન્ન કરતા કે માદકતાના ગુણ ધરાવતા પદાર્થોને નશીલા દ્રવ્યો, માદક દ્રવ્યો કે કેફી દ્રવ્યો તરીકે ઓળખવામાં આવે છે। આવા ગુણ ન ધરાવતા હોય પરંતુ તાત્કાલિક સ્ફૂર્તિ લાવનાર, માનસિક શાંતિ પ્રદાન કરનાર વગેરે પદાર્થોને કે દ્રવ્યોને બિન નશાયુક્ત દ્રવ્યો તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ આવા દ્રવ્યોનો દુરુપયોગ કરવાથી તે વ્યસન બનવાની શક્યતા ધરાવે છે। નશીલા દ્રવ્યોના વ્યસનમાં આ બંને પ્રકારના દ્રવ્યોના દુરુપયોગથી પેદા થતી પરિસ્થિતિને આવરી લેવામાં આવી છે। એક કે વધુ દ્રવ્ય ઉપયોગમાં લીધા વિના રહેવાની વ્યક્તિની અશક્તિને વ્યસન કહેવાય અને તેવી વ્યક્તિને વ્યસની કહેવાય, એટલે કે વ્યક્તિ એ દ્રવ્ય ઉપર આધાર રાખતી થઈ જાય, તે લીધા વિના કંઈ પણ કરવા અશક્તિમાન બની જાય તેવી અવસ્થા અનુભવવા લાગે ત્યારે તે દ્રવ્ય પરના આવા અવલંબનને વ્યસન કહેવાય। જ્હોન એ ક્લોસન નશીલા દ્રવ્યોની વ્યસનની વ્યાખ્યા નીચે પ્રમાણે આપે છે, તેમાં જોઈએ, નશીલા દ્રવ્યોનું વ્યસન એ સુખદાયક અસર પેદા કરવા માટે કે દુઃખ દર્દથી દૂર રહેવા માટે ઉપભોગ કરેલા રાસાયણિક પદાર્થ પ્રત્યેની મનોવૈજ્ઞાનિક તથા શારીરિક પ્રતિક્રિયા છે। વિશ્વ આરોગ્ય સંસ્થાએ નશીલા દ્રવ્યોના વ્યસનની વ્યાખ્યા નીચે મુજબ આપી છે, જેમાં જોઈએ કે નશીલા દ્રવ્યોનું વ્યસન એ પ્રાકૃતિક કે કૃત્રિમ દ્રવ્યના વારંવારના ઉપયોગ દ્વારા પેદા થયેલી વ્યક્તિ અને સમાજ માટે નુકસાનકારક એવી સ્થાયી અથવા નિયત સમયાંતરની નશાની અવસ્થા છે। આથી જણાશે કે નશીલા દ્રવ્યનું વ્યસન એ નશાની અવસ્થા છે। આવી અવસ્થા વ્યક્તિ કે સમાજ માટે હાનિકારક છે। નશીલી દવા લેવાની તીવ્ર ઈચ્છા તેની માત્ર વધારવાની અભિવૃત્તિ, દવા પરનું અવલંબન તેમજ તેની પ્રતિક્રિયા નશીલી દવાના વ્યસનના લક્ષણો છે। ત્યારબાદ તેમાંનું આપણે બીજો પોઈન્ટ જોઈએ, નશીલા દ્રવ્યોના વ્યસનની સમસ્યાના કારણો, એટલે કે નશીલા દ્રવ્યોની સમસ્યાના ઉદ્ભવ વિકાસના મૂળ ભારતમાં પશ્ચિમી ઢબના આધુનિકીકરણની પ્રક્રિયામાં તથા ઝડપી બનેલી સામાજિક પરિવર્તન સર્જિત સામાજિક વિઘટન, સામાજિક વિમુક્તા અને એનોમીની પરિસ્થિતિમાં રહેલા છે। મૂળભૂત વ્યક્તિગત લક્ષણો આ સમસ્યાની એક પૂર્વ જરૂરિયાત હોવા છતાં તે નિર્ણાયક કારણ નથી, પરંતુ આ સમસ્યા માટે વ્યક્તિગત કારણોની સાથોસાથ સામાજિક પરિબળો પણ જવાબદાર છે। ભારતમાં નશીલા દ્રવ્યોના વ્યસનની સમસ્યા માટેના કારણો નીચે પ્રમાણે દર્શાવી શકાય, જેમાંનું પહેલું આપણે જોઈએ, સામાજિક પરિવર્તન।
સમાજની રચના અને કાર્યમાં થતા ફેરફારો એટલે કે સમાજની સંસ્થાઓ, ધોરણો, મૂલ્યો વગેરેમાં થતા ફેરફારોને સામાજિક પરિવર્તન કહેવાય. કુટુંબ હવે યુવાન સંતાનોની જરૂરિયાતોનું કેન્દ્ર મટી જમવા અને સુવા માટેનું સ્થળ બની રહ્યું છે. મા બાપ સાથેના મર્યાદિત સંપર્કને લીધે નવી પેઢીનો ભાવાત્મક અને લાગણી વિષયક વિકાસ નહિવત થાય છે. કુટુંબ જ્ઞાતિ કે પડોસ જૂથનું સામાજિક માર્ગદર્શન, સલાહ સૂચન, સાંત્વન અને નિયંત્રણ મૂકવાના કાર્યોમાં ઓટ આવી છે. બીજી બાજુ મનોરંજન અને આનંદ મેળવવાની નવી તરકીબો વિકસી છે. ઇન્દ્રિયગમ્ય આનંદ માટેની ઝંખના યુવક યુવતીઓ અને કિશોરોને માદક દ્રવ્યો તરફ દોરી જાય છે. આધુનિક યંત્રવૈજ્ઞાનિક સંસ્કૃતિ નિરાશાવાદી વ્યક્તિત્વ વિકસાવે છે. આધુનિક સંગીત, ચલચિત્રો અને વિડીયો સંસ્કૃતિ યુવા પેઢીને વ્યગ્ર, દીવાના, ચસ્કેલ જેવા અને વ્યાકુળ બનાવે છે, તેમજ પોતાની જાત તથા સમાજથી વિમુખ બનાવે છે. આ અને અન્ય સામાજિક પરિવર્તનોએ કિશોરો અને યુવા માનસ ઉપર ઘેરી અસર ઉપજાવી છે. તે એકલતા, અસલામતી, પોતે ક્યાંક ખોવાઈ ગયા હોવાની લાગણીનો અનુભવ કરે છે, જે તેઓને જાણીએ અજાણીએ નશીલા દ્રવ્યોના સેવન તરફ દોરી જાય છે. ત્યારબાદનો પોઈન્ટ જોઈએ, સામાજિક વિઘટન. નશીલા દ્રવ્યોના વ્યસનની સમસ્યા સામાજિક વિઘટનની અભિવ્યક્તિ હોવાનું ડૉક્ટર પ્રશાંતે નોંધ્યું છે. તે સામાજિક પરિવર્તનની પ્રક્રિયામાં ઉદ્ભવતી પરિસ્થિતિ છે. સામાજિક વિઘટનના ભાગરૂપે સંયુક્ત કુટુંબનું વિઘટન થતાં તે હવે વિચલિત વર્તન સામે સલામતી વાલ્વની ગરજ સારવારનું કાર્ય કરી શકતું નથી. જ્ઞાતિ વિઘટનને જ્ઞાતિની નિયંત્રણ શક્તિ ઘટાડી છે, અર્થાત તે બિનઅસરકારક બની છે. ગ્રામ સમિતિ પણ વ્યક્તિ ઉપર સામાજિક નિયંત્રણનું કાર્ય કરવામાં નિષ્ફળ ગઈ છે. યુવકો તેમની જરૂરિયાતો સંતોષવા ગેરમાર્ગે દોરાય છે. નશીલા દ્રવ્યોનું સેવન તેમની જરૂરિયાતો સંતોષવાનું આશ્રયસ્થાન બની રહે છે. ત્યાર પછી છે એનોમી. સામાજિક વિઘટન એ સામાજિક રચનાતંત્રમાં ભંગાણની પરિસ્થિતિ સૂચવે છે, જ્યારે એનોમી સાંસ્કૃતિક રચનાતંત્રમાં ભંગાણની પરિસ્થિતિ સૂચવે છે. એનોમીની પરિસ્થિતિમાં કેટલીક વ્યક્તિઓ પ્રવર્તમાન ધ્યેયો અને ધ્યેય પ્રાપ્ત કરવાના સાધનોનો અસ્વીકાર કરે છે, જેને પીછેહઠ કહેવામાં આવે છે. આ પીછેહઠ એનોમીની પરિસ્થિતિ પ્રત્યેનો પ્રતિભાવ છે. કોહેન અને જેમ્સ આ ઘટનાને રિટાયર્ડ સબ કલ્ચર તરીકે વર્ણવે છે. તેઓ નોંધે છે કે કેટલીક વ્યક્તિઓ એવી હોય છે જેઓમાં નૈતિક ધોરણોનું આંતરિકીકરણ થયું હોય છે, પરંતુ આવશ્યક કૌશલ્યોનો તેમનામાં અભાવ હોય છે. તેઓને કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ઉપલબ્ધ થતી નથી કે હિંસક વાતાવરણ મળતું નથી. આથી આવી વ્યક્તિઓ બેવડી નિષ્ફળતા અનુભવે છે. આથી તેઓ પીછેહઠ ઉપસંસ્કૃતિ વિકસાવે છે. આવી ઉપસંસ્કૃતિ માદક દ્રવ્યોનું સેવન, મદપાન કે તેવી અન્ય વસ્તુઓનો દુરુપયોગ કરવાની આસપાસ રચાયેલી હોય છે, જ્યાં તેઓ વાસ્તવિક જીવન પ્રત્યે બેદરકારીભર્યું અને ઉપેક્ષાભર્યું જીવન જીવી શકે છે તથા સુખભ્રાંતિ દ્વારા ભૂતકાલીન જીવન જીવી શકે છે. ત્યારબાદ છે સામાજિક વિમુક્તતા. નશીલા દ્રવ્યોના વ્યસનની સમસ્યા માટે વિમુક્તતા એક અગત્યનું કારણ છે. વ્યક્તિ જ્યારે એકલતા, અલગતા કે અળગાપણાની લાગણી અનુભવે છે, ત્યારે તેનામાં રહેલી સાથીપણાની ભાવના તેને વિમુક્તતાની લાગણી અનુભવતી અન્ય વ્યક્તિઓ તરફ દોરે છે. અને આવી એકલતાની લાગણીમાંથી છુટકારો મેળવવા કે રાહત મેળવવા તે નશીલા દ્રવ્યો કે ઘેનની દવા કે ઉપશામકનો આશ્રય લે છે. આવી પરિસ્થિતિ નશીલા દ્રવ્યોની ઉપસંસ્કૃતિને જન્મ આપે છે. આવી ઉપસંસ્કૃતિ પોતાની એકલતા માટે સમાજને જવાબદાર ગણે છે અને પોતાના સમાજ વિરોધી વર્તન માટે, વિચલિત વર્તન માટે સમાજે પોતાને ફરજ પાડી છે તેમ માને છે. અન્ય નશીલા દ્રવ્યોના વ્યસનોની સોબતમાં આવકાર મળવાની લાગણી કે જ્યાં નશીલા દ્રવ્યોના સેવનને સ્વીકૃતિ મળી હોય છે, તે વ્યક્તિ અને સમાજ માટે વિપરીત પરિણામો લાવે છે. નશીલા દ્રવ્યોની સંસ્કૃતિ જ્યારે યુવકોની ઉપસંસ્કૃતિની કક્ષાએ પહોંચે ત્યારે સામાજિક નિયંત્રણ બિનઅસરકારક બની જાય છે. નશીલા દ્રવ્યોના વ્યસનોની મૂલ્ય વ્યવસ્થા સમાજ નિરોધી બની જાય છે. આથી મોટાભાગના દેશો માટે નશીલા દ્રવ્યોના દુરુપયોગને તથા તેની સાથે સંકળાયેલ ગુનાખોરીને નિયંત્રિત કરવાનું મુશ્કેલ બને છે. આવી ગુનાખોરી ખાસ કરીને નશીલા દ્રવ્યોના ઉત્પાદન, વેચાણ અને વિતરણ સાથે સંકળાયેલી હોય છે. આમ સામાજિક વિમુક્તતા નશીલા દ્રવ્યોની સમસ્યાનું અગત્યનું કારણ બની રહે છે. ત્યારબાદ છે સમવયસ્ક જૂથનું દબાણ.
એટલે કે ડૉક્ટર પ્રશાંતના અભ્યાસમાં નશીલા દ્રવ્યોના દુરુપયોગની શરૂઆત કરવામાં સમવયસ્ક જૂથનું દબાણ અગત્યના પરિબળ તરીકે જોવા મળ્યું હતું. અભ્યાસ હેઠળના વ્યસનોમાંથી 72% વધુ વ્યસનીઓ સમવયસ્ક જૂથના દબાણ હેઠળ નશીલા દ્રવ્ય લેવાની શરૂઆત કરી હતી. વ્યક્તિ જ્યારે તેના સમવયસ્ક જૂથમાં જોડાય છે ત્યારે આવા વિચલિત વર્તનો કરવાની તેને ફરજ પડે છે. આ સમવયસ્ક જૂથો વ્યક્તિને સમાજના ધોરણો અને મૂલ્યોથી વિરુદ્ધના અનુભવો મેળવવાની, વિચારવાની અને વર્તન કરવાની ફરજ પાડે છે, દબાણ કરે છે. સમાજમાં ધોરણભંગ ગણાતા વર્તનો સમવયસ્ક જૂથમાં સામાજિક અનુમતિ ગણાતા હોય છે. માદક દ્રવ્યોનું સેવન વગેરે વર્તનો તેમની જીવનશૈલીનો ભાગ હોય છે. યુવકો તેમના સમવયસ્ક જૂથમાં સ્વીકૃતિ ઝંખતા હોય છે, પરંતુ જ્યારે વ્યક્તિ તરીકે યુવક નશીલા દ્રવ્યોનું સેવન કરવા લાગે છે ત્યારે તેને સમાજમાં સ્વીકૃતિ ગુમાવી પડે છે. આથી પોતાના સમવયસ્ક જૂથમાં સામાજિક સ્વીકૃતિ મેળવવા અન્ય યુવકોને સમવયસ્ક જૂથની નશીલા દ્રવ્યોની ઉપસંસ્કૃતિમાં જોડાવા દબાણ કરે છે. આથી નશીલા દ્રવ્યોની સમસ્યામાં સમવયસ્ક જૂથનું દબાણ ખૂબ અગત્યનું સહાયક પરિબળ છે. ત્યારબાદ જોઈએ જિજ્ઞાસા અને અજ્ઞાનતા. તો કે યુવકો અને તરુણોને કોઈના સંપર્ક દ્વારા કે અન્ય નશીલા દ્રવ્યની અસર વિશે સાચી કે ખોટી માહિતી મળે છે ત્યારે તેઓએ નશીલા દ્રવ્યો શું છે, તે લેવાથી કેવી અસર થાય છે, કેવી મજા આવે છે, તે અંગે જિજ્ઞાસાવશ અનુભવ કરવા તરફ વળે છે. અને પોતાના સમવયસ્ક જૂથમાં, અજાણ્યા માણસના સહવાસમાં કે પડોશના સહવાસમાં તેને જ્યારે તક મળે ત્યારે અનુભવ કરવા તત્પર બને છે. આવી અજ્ઞાનતા નશીલા દ્રવ્ય અંગેની જિજ્ઞાસા ધરાવતા યુવકોને વ્યસનના માર્ગે વાળે છે. સમય જતાં એ દ્રવ્યના ગંભીર પરિણામોનું ભાન થાય છે ત્યારે ખૂબ જ મોડું થઈ ગયું હોય છે. આમ જિજ્ઞાસા અને અજ્ઞાનતા નશીલા દ્રવ્યોના વ્યસનની સમસ્યા માટેનું એક અગત્યનું પરિબળ બની રહે છે. ત્યારબાદ છે ઉદ્યોગીકરણ અને શહેરીકરણ. કે નશીલા દ્રવ્યોના દુરુપયોગ અને મદ્યપાનની સમસ્યા મૂળભૂત રીતે શહેરી સમસ્યા છે અને તે મહાનગરોમાં તેમજ મુખ્ય ઔદ્યોગિક નગરોમાં વધુ પ્રવર્તે છે. ઘણા સંશોધનો એમ સૂચવે છે કે ઉદ્યોગીકરણ અને શહેરીકરણ બીજી ઘણી સમસ્યાઓ માટે ઉછેરભૂમિ સમાન છે, જે સીધી કે આડકતરી રીતે મદ્યપાન અને નશીલા દ્રવ્યોના વ્યસનની સમસ્યામાં ફાળો આપે છે. ખૂબ જ ગતિશીલ એવા મહાનગરો અને અન્ય શહેરી વિસ્તારોમાં થતું સ્થળાંતર વ્યક્તિને પોતાના કુટુંબ અને સમુદાયથી અલગ પાડે છે. તેની સાથોસાથ તેમના સામાજિક ધોરણો અને મૂલ્યોથી પણ અલગ પાડે છે. આનાથી ધોરણવિહીન પરિસ્થિતિ સ્વરૂપનું સામાજિક વિઘટન પેદા થાય છે. સામાજિક નિયંત્રણનો અભાવ, અજાણ્યાપણાની ભાવના, ગુનાહિત વર્તનને છુપાવવાની વિપુલ શક્યતા, નવી પરિસ્થિતિમાં અનુકૂલનની સમસ્યા, અસલામતી જેવી પરિસ્થિતિ ઘણીવાર વ્યક્તિને નશીલા દ્રવ્યોના દુરુપયોગ તરફ દોરી જાય છે. આવા સ્થળાંતરિત લોકોના નવી જીવનશૈલી સર્જવાનો પ્રયાસ નશીલા દ્રવ્યોના સેવનમાં પરિણમતો હોવાનું ડૉક્ટર પ્રશાંતે નોંધ્યું છે. આમ ઉદ્યોગીકરણ અને શહેરીકરણ નશીલા દ્રવ્યોના વ્યસનની સમસ્યા માટે અગત્યનું કારણ બની રહે છે. ત્યારબાદ છે બેકારી અને અન્ય આર્થિક કારણો. એટલે કે ભારતમાં બેકારી ઉત્તરોત્તર વધતી જાય છે. ગ્રામીણ અને શહેરી બેકારી નશીલા દ્રવ્યોના વ્યસનની સમસ્યા પેદા કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. વ્યાપક બેકારીને કારણે ભારતમાં બહુ ઓછું વેતન મળતું હોય છે. ઓછું વેતન મેળવતા યુવકો અને યુવતીઓ પોતાની આવકમાં વધારો કરવા માટે નશીલા દ્રવ્યોની હેરાફેરીમાં કામ કરવા લાગે છે અને થોડા કલાકોના કામમાં ઊંચી આવક પ્રાપ્ત કરતા હોય છે. આમ બેકારી અને તે દ્વારા સર્જાતા નીચા વેતનની સમસ્યા ભારતમાં નશીલા દ્રવ્યોના પ્રસારમાં અને વ્યસનની સમસ્યા પેદા કરવામાં કારણરૂપ બને છે. આનાથી વિરુદ્ધ આર્થિક રીતે સદ્ધર કુટુંબના કિશોરો અને યુવકો નશીલા દ્રવ્યોના વ્યસન તરફ દોરાયાની હકીકત સર્વેક્ષણો દ્વારા બહાર આવી છે. એક સર્વેક્ષણથી જણાયું છે કે સમૃદ્ધ કુટુંબના યુવક યુવતીઓને ખિસ્સા ખર્ચ પેટે રોજના 150-200 રૂપિયા મળતા હોય છે. કુટુંબમાં બધી જરૂરિયાતો સંતોષાય તેવી પરિસ્થિતિ હોય અને કાચી વયના યુવક યુવતીઓને ખીચા ખર્ચ પેટે આવડી મોટી રકમ મળતી હોય ત્યારે તે તેમના માટે એનોમી ઓફ પ્રોસ્પેરિટીની પરિસ્થિતિ પેદા કરે છે. આવી પરિસ્થિતિમાં વ્યક્તિ પીછેહઠ સ્વરૂપના વિચલન તરફ વળે છે અને નશીલા દ્રવ્યના દુરુપયોગને તેઓ ગૌરવરૂપે આધુનિક રીતે ઓળખાવતા હોય છે. આમ જરૂરિયાત વિના
હાથમાં આવતી વધુ પડતી ખિસ્સા ખર્ચ માટેની રકમ યુવક યુવતીઓને તેના દુરુપયોગ તરફ વાળવામાં નિમિત્ત બને છે. ત્યારબાદ છે હિપ્પીઓ. હિપ્પીઓ પીછેહઠ સંસ્કૃતિ અને નશીલા દ્રવ્યોના વ્યસનની સંસ્કૃતિ ધરાવતા હોય છે. આ હિપ્પીઓ ભારતમાં શાંતિ અને આશ્વાસન માટે આવતા રહે છે. તેઓ નશીલા દ્રવ્યોનો બહોળો ઉપયોગ કરતા હોય છે. આવા હિપ્પીઓ સાથેનો સંપર્ક તેમનું અનુકૂરણ યુવાનો અને કિશોરોને નશીલા દ્રવ્યોનો ચેપ લગાડે છે. આમ ભારતમાં હિપ્પીઓના આગમને નશીલા દ્રવ્યોનો વ્યસનની સમસ્યા પેદા કરવામાં સહાયક પરિબળ તરીકે ભાગ ભજવ્યો છે. જાણીતા કલાકાર અને નિર્દેશક દેવાનંદ પોતાની ફિલ્મ હરે રામ હરે કૃષ્ણમાં આ હકીકતનું ફિલ્મી ઢબે ચિત્રણ કહ્યું છે. ત્યારબાદ છે ભૌગોલિક કારણ. દુનિયામાં અફીણ અને તેની બનાવટોની ગેરકાયદેસર હેરાફેરી કરનારા દેશોની વચ્ચે ભારતનું ભૌગોલિક સ્થાન આવેલું છે. આથી ભારત નશીલા દ્રવ્યોની હેરાફેરીના માર્ગમાં આવતો દેશ એટલે કે પારાગમન દેશ બની રહે છે. હેરાફેરી કરનારી અસામાજિક ટોળીઓ સાથે સમાજ વિરોધી તત્વો અને ગુના કરતી ટોળીઓ સંગઠિત થઈને તેઓ ભારતના મોટા અને મધ્યમ કદના શહેરોમાં માદક દ્રવ્યો ઘૂસાડવાના ગેરકાયદેસરના કામમાં જોડાવા લાગી અને તેઓએ ભારતમાં નશીલા દ્રવ્યોના વેચાણ માટેનું ગ્રાહકોની સંખ્યા વધારવા માટેનું એક સાંકળરૂપ તંત્ર ગોઠવ્યું છે, જેમાં ઉત્પાદનથી માંડીને દુરુપયોગ કરનારા ગ્રાહક સુધીની સાંકળમાં અનેક કડીરૂપ ઘટકો વિકસ્યા છે. આવા તંત્ર દ્વારા ભારતમાં યુવકોને નશીલા દ્રવ્યનો અનુભવ કરવા લલચાવવામાં આવે છે, આકર્ષવામાં આવે છે. કડીરૂપ બનતા ફેરિયા એજન્ટો, ફેરિયા અને ગ્રાહક વચ્ચે કડીરૂપ બનતી ગૃહિણીઓ અને અન્ય લોકોનું ઊંચું આર્થિક વળતર આપવામાં આવતું હોય છે. આ રીતે ભારતના ભૌગોલિક સ્થાનના કારણે ભારતના નશીલા દ્રવ્યોનું વિશાળ બજાર બનાવવા પ્રયાસ થાય છે. આથી ભારતમાં નશીલા દ્રવ્યોના વ્યસનની સમસ્યાઓ વ્યાપાર વિસ્તાર ઝડપી બન્યો હોવાનું ડૉક્ટર પ્રશાંતે નોંધ્યું છે. ત્યારબાદ છે આંતરરાષ્ટ્રીય કારણ. એ આંતરરાષ્ટ્રીય રાજકીય કારણો ભારતના નશીલા દ્રવ્યોની સમસ્યા વિકસાવવામાં અગત્યનો ભાગ ભજવે છે. કેટલાક દુશ્મન અને હરીફ દેશોના શાસનતંત્રની સહાયથી નશીલા દ્રવ્યોની હેરાફેરી કરતી ધંધાદારી અસામાજિક ગુના કરતી ટોળીઓ ભારતમાં અને વિદેશોમાં નશીલા દ્રવ્યો ઘૂસાડવાનું અને બજાર બનાવવાનું ગુનાહિત કૃત્ય કરે છે. કેટલાક દુશ્મન દેશો વિકસતા દુશ્મન દેશના યુવાધનને નબળું પાડવાના કાવતરા તરીકે, ભારતને આર્થિક રીતે પાયમાલ કરવાના કાવતરા રૂપે, લશ્કરી રીતે નબળું પાડવાના કાવતરા રૂપે ભારતમાં નશીલા દ્રવ્યો દાણીચોરથી ઘૂસાડે છે. તેઓ છુપી રીતે ભારતમાં વેચાણ કેન્દ્રો ઊભા કરે છે. ખાસ કરીને યુવાનોનું જ્યાં કેન્દ્રીકરણ થતું તેવા વિસ્તારોમાં નશીલા દ્રવ્યો સુલભ બને તેવું તંત્ર ગોઠવીને યુવકો, કિશોરો અને યુવતીઓને નશીલા દ્રવ્યો તરફ વાળવાનો વ્યવસ્થિત પ્રયાસ કરતા હોય છે. ઠંડા યુદ્ધની છુપી તરકીબ તરીકે પણ નશીલા દ્રવ્યોની ઘૂસણખોરીનો આશ્રય લેવાતો હોય છે. ભારતની ભૂમિસેનાને નબળી પાડવા માટેના પ્રયાસ રૂપે સરહદ પરના લશ્કરી જવાનોને નશીલા દ્રવ્યના વ્યસનનો ભોગ બનાવવા પ્રયત્નો થયા હોવાના અહેવાલો વર્તમાનપત્રોમાં પ્રગટ થયેલા છે. આમ નશીલા દ્રવ્યોના વ્યસનની સમસ્યા વધુ વિકટ બનાવવામાં આવા રાજકીય અને આંતરરાષ્ટ્રીય કારણો પણ જવાબદાર છે. આવા કારણો નશીલા દ્રવ્યોની સમસ્યાને હલ કરવાના માર્ગમાં અવરોધરૂપ બને છે. ત્યારબાદ છે નશીલા દ્રવ્યોના વ્યસનની સમસ્યાની અસરો, જેનો અભ્યાસ આપણે નેક્સ્ટ પાર્ટમાં કરીશું.